ધાનેરા તાલુકામાં હાલના સમયે તસ્કરોનું રાજ ચાલી રહ્યું છે. એક પછી એક ગામડું હોય કે શહેર, સરળતાપૂર્વક અહીં ચોરીઓ થઈ રહી છે. ધાનેરા તાલુકાના નેનાવા ગામની દૂધમંડળી ઉપર સતત બે વાર ચોરીનો બનાવ સામે આવ્યા પછી ગત રાત્રે નેનાવા ગામ નજીક આવેલા ખાપરોલ ગામની દૂધમંડળીમાં પણ ચોરીનો નિષ્ફળ બનાવ સામે આવતા દૂધમંડળીના સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ધાનેરા તાલુકામાં તાજેતરમાં ગોકુળ નગરમાં એક સાથે ત્રણ મકાનના તાળા તોડી લાખો રૂપિયાની ચોરી થયા હોવાનો બનાવ સામે આવ્યો હતો. હજુ એ ફરિયાદીની ફરિયાદ કાયદેસર નોંધાય એ પહેલા જ આજે ખાપરોલ ગામમાંથી પણ દૂધમંડળી નજીક આવેલા એટીએમ મશીનને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરતો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. ગતરાત્રે એક વાગ્યાની આસપાસ દૂધ લેવા માટે બનાસ ડેરીનું ટેન્કર આવે છે એ સમયે ખાપરોલ દૂધમંડળીના તાળા તૂટેલા જણાતા ફરજ પરના કર્મચારીઓએ દૂધમંડળીના મંત્રીનો સંપર્ક કરી બનાવની જાણ કરી હતી. ત્યારબાદ દૂધમંડળીના મંત્રીએ આજે સવારે ધાનેરા પોલીસને પણ ચોરી મામલે જાણ કરી હતી. ડેરીમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા નેનાવા દૂધ મંડળીમાં ચોરી માટે આવેલા ઈસમના હાથમાં જે લોખંડની ખિલાસરી હતી એ જ ખિલાસરી ખાપરોલ દૂધ મંડળીમાં આવેલા ઈસમના હાથમાં જોવા મળી હતી. મોઢા ઉપર કપડું બાંધી આવેલા ઈસમે કટર વડે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે નેનાવાની જેમ અહીં પણ આ ઈસમ નિષ્ફળ રહેતા ચોરી થતી અટકી ગઈ હતી. ધાનેરા તાલુકાની દૂધમંડળીમાં પગારના સમયે થતી ચોરીને અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા ગંભીરતા દાખવે તે જરૂરી છે.